નિષ્કુળાનંદ સ્વામી કે છે, ધારો તો અંગે ધારજો શુદ્ધ વૈરાગ રૂપી સણગાર, તો હે તે કરી હરી જશે નિશ્ચય જાણો નિરધાર. જો વૈરાગ નહીં હોય તો આપણે બંધાઈ જશો સંસારમાં. આપણે મુકાવું છે સંસારમાંથી ને જવું છે ભગવાનની પાસે, એટલે આ લોકમાંથી વૈરાગ્ય મેળવવો પડશે. ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં એનું નામ વૈરાગ. આવો વૈરાગ જો હોય તો એ સંસારમાં ક્યાંય બંધાય નહીં. હો મારા માંગરોળ પધાર્યા, આવ્યા માંગરોળ નામે ગામા, તિયા લીલા કરે ઘનશ્યામા, ધોબી કપડા ધોવાને આવ્યો તેને ચમત્કાર બતાવ્યો. ભગવાન નીલકંઠ વર્ણી ત્યાં માંગરોળમાં વાવમાં નાવા ગયા, ધોબી કપડા ધોતો હતો ત્યાં. ધોબી કે બ્રહ્મચારી અહીંયા સેવાર વળી ગયો હોય, પાણી ઘણું હોય, તાર આવડે છે? મહારાજ કે તાર તો નથી આવડતી, તો બુડી જાશો આ વાવમાં. એક બાજુ બેસી પાણી ભરીને નાહી લો. મહારાજ કે એમ તો અમારું નાયું વધે નહી, અમને માય ડૂબકી મારવી પડે તો જ અમારું નાયું વધે. ધોબી કે તાર આવડતી નથી ને ડૂબકી મારવી છે. બ્રહ્મચારી કે તમને આવડે છે ને? તો મને તો આવડે છે. ધોબી કે તો એમ કરો, હું તમારી ખાંધ ઉપર બેસી જાઉં, તમે ડૂબકી મારો, મારું ભેગું નવાઈ જાય. ધોબી ને એમ કે આ બ્રહ્મચારી આવ્યા, બ્રહ્મચારી ની આપણે સેવા કરી, સાધુ સંત ની સેવા કરવાથી આપણા પુન વધે, તો આ બ્રહ્મચારી છે એને હું નવરાવી દઉં. એટલે ધોબી કે મારા ખાંધ ઉપર બેસી જાવ, આવો. મહારાજ કે જરા જોરથી ડૂબકી મારજો, મારું માથું કોરું રહી જશે તો નાયું નહીં વધે. એટલે ધોબીએ જરા જોરથી ડૂબકી મારી, ડૂબકી તો મારી ને નીકળ્યા તો મેઘપર ની વાવમાં નીકળ્યા. હો માંગરોળ ની વાવમાં ડૂબકી મારી અને મેઘપર ની વાવમાં નીકળ્યા. ધોબી જોવા લાગ્યો કે આ તો બીજું નીકળ્યું હતી, બીજું ગામ આવ્યું, આ શું, આવું તો કોઈ થી બન્યું નથી. મારા ધોબી ને કહે, તું મને ક્યાં લઈ આવ્યો? મારી ત્યાં તુંબડી પડી હે, મારી ત્યાં લંગોટી, મારી ત્યાં માળા, આ કોઈ ઉપાડી જશે? અરે કયું ગામ? તો કે આ તો મેઘપર. અને ધોબી લાગ્યો ધૂજવાઓ કે આ શું, મારી જિંદગીમાં આવું તો કોઈ થી બન્યું નથી કે માંગરોળ ની વાવમાં ડૂબકી મારું ને મેઘપર ની વાવમાં નીકળાય. હવે પોચાશે ક્યારે? ધોબી ને બીક લાગી હતી કે ભૂત તો નહીં હોય ને, કોણ હશે આ બ્રહ્મચારી? આવો આવું કોઈ થી બનતું નથી, આ જમીન માંથી કેમ નીકળી આવ્યા? મહારાજ કે એમ કર, ફરી વાર ડૂબકી માર ને, આપણે કદાચ ત્યાં નીકળી, નહીં તો મારી માળા કોઈ ઉપાડી જશે, મારું તુંબડું કોઈ લઈ જશે. અને એ ધોબીએ ફરી વાર મેઘપર ની વાવમાં ડૂબકી મારી અને પાછા માંગરોળ ની વાવમાં નીકળ્યા. અને આ ધોબી ને આ નીલકંઠ વર્ણની એવા જાત રહી જા અંતરમાં પેસી ગયા. સ્વામિનારાયણ ભગવાન ફરી વાર રાજાથી રાજ રૂપે આવ્યા ને, ત્યારે આ ધોબી દર્શન કરવા માટે આવ્યો કે અહીંયા ભગવાન આવ્યા છે, કેવા છે આપણે જોઈ આવ્યું. ધોબી દૂર હતો, મહારાજે બોલાવ્યો, અહીં આવવાનો, અહીં આવો. મહારાજ કે અમને ઓળખો છો? ધોબી તો જોવા લાગ્યો કે આ ઓળખો છો એટલે. મહારાજ કે મને ઓળખો છો? તો ઓળખતો નથી. અરે તમે ભૂલી ગયા? મહારાજ કે આપણે ખબર એક ની ભેગા થયા હતા? તો કે મને તો કઈ યાદ નથી આવતું, ક્યારે મળ્યા નથી તમે? અરે મેઘપર ની વાવમાં નીકળ્યા હતા, માંગરોળ ની વાવમાં ડૂબકી મારી અને મેઘપર ની વાવમાં નીકળ્યા હતા, ઓ એ તમે છો? મહારાજ કે આ અમે છે.
આવા રાજકટા થઈ ગયા તમે બ્રહ્મચારી હતા ને. મહારાજ કે અમે સાધુ સંત ની સેવા કરીને રોજમાં અમે રાજા બની ગયા. આ સાધુ સંત ની સેવા કરે એને રાજગાદી મળી જાય, આવો ચમત્કાર મહારાજે આ માંગરોળમાં બતાવ્યો. જે કોઈ ગાશે આ બાળ ચરિત્ર નર નારી તે થાશે પવિત્ર, રોગાદિક આપત્કાળ જેય મુકાશે સહુ કષ્ટ તિતેય, ચારે પુરુષાર્થ સિદ્ધ થાશે અંતે અક્ષર ધામ જાશે. આ ભગવાન ના એક એક ચરિત્રો આ સત્સંગી ભૂષણ ભક્તિ શાસ્ત્ર છે. આમાંથી જીવનમાં ભક્તિ ઉત્પન્ન થાય. આ ભગવાન ના ચરિત્ર ગાય કે સાંભળે એના ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એને પ્રાપ્ત થાય છે. શરીરમાં રોગાદિક પીડા હોય ને તોય શાંતિ થઈ જાય. આ ભગવાનના ચરિત્ર એવા છે, આ લોકમાં સુખી થાય ને પરલોકમાં ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.